नमस्कार बाळको, धोरण दस विज्ञान नवा एक टॉपिक साथे रसायण विज्ञाननो चैप्टर छे। चैप्टर नंबर बे एसिड अने बेज। आज रसायण विज्ञाननो जे चैप्टरो छे आपणे प्रवृत्ति आधारित अने टूंका टूंका लईशुं एटले तमने व्यवस्थित थोड़ी खबर पड़े एम, कारण के एनी अंदर जे क्वेश्चन आवे छे, कारण के बायोलॉजी अने पर्यावरणना क्वेश्चन करता फिजिक्स अने केमिस्ट्रीना क्वेश्चन लखवामां छोकराओने थोड़ा अघरा पड़े छे, आपणे स्टेप बाय स्टेप एना विषे थोड़ू समझीशुं। आजे शरूआत करिए एसिड अने बेज विषे। हवे सामान्य रीते एसिड अने बेजने लगभग बधा ओळखता तो होय छे, कारण के दररोजे जे आपणी दररोजनी प्रवृत्तिओ, घरनी प्रवृत्तिओ कहीए के घर बहारनी प्रवृत्तिओ करीए, बराबर छे, एनी अंदर एसिड अने बेज अमुक पदार्थो आपणी संपर्कमां आवे छे, पण એમાં આપણે ડિટેલમાં જતા નથી। હવે એક સામાન્ય આપણે ઘરની જ વાત કરીએ તો ઘરની અંદર જે દહીં હોય, છાશ હોય છે, બરાબર, સાબુનું પાણી હોય છે, પાવડરનું પાણી હોય છે, બરાબર, આ બધી વસ્તુ યુઝ કરીએ છીએ, વાસણ ઘસીએ છીએ ત્યારે, કપડાં ધોઈએ છીએ ત્યારે રંગ પરિવર્તન થતું જોવા મળે છે, બરાબર છે, અર્થાત તો તમારા વાસમાં ફેરફાર થતો જોવા મળે છે, આવી ઘટનાઓ થતી હોય છે, બરાબર છે, એ ઘટનાઓ જ એ જ એસિડ બેઝ આધારિત છે। એટલે આપણે સૌથી પહેલાં હું તમને એના ભૌતિક સ્વરૂપોની વાત કરું તો એસિડ અને બેઝ છે શું। તો કોઈપણ પદાર્થ તમારે બધા પદાર્થો ના ચાખી શકાય, પણ સ્વાદે ખાટો લાગતો હોય, બરાબર છે, એ એસિડ છે, બરાબર છે, અને જે સ્વાદે તુરો લાગતો હોય, તો સામાન્ય તમે જોશો કે ઘરની અંદર આપણે છાશ જોઈએ, બરાબર, દહીં જોઈએ, બરાબર, એ સિવાય ઘણા બધા પદાર્થો હોય છે જે આપણે સ્વાદે ખાટા લાગતા હોય છે, બરાબર છે। હવે એ પદાર્થો છે ને એ એસિડ ધરાવે છે એવું આપણે કહી શકીએ, બરાબર, એ કારણ કે એ ખાવાથી અથવા તો વધારે પડતા આપણે જો ખાવામાં આવે તો આપણે એસિડિટી જેવું કંઈક થાય છે, બરાબર છે, અને ઉબકાને બધું આવે છે, આપણે શારીરિક રીતે કહીએ તો એ પદાર્થો બધા એસિડિક છે, એટલે આંબલીનું પાણીને બધી વાત કરીએ તો તમને, બરાબર છે, લીંબુ કહીએ, બરાબર, લીંબુનો રસ કહીએ પીઓ, એ બધી વસ્તુ છે ને સ્વાદે તમને ખાટી લાગે છે, એટલે કે સ્વભાવે એ ખાટી છે માટે તે એસિડ છે, બરાબર છે। બીજું એનાથી વિરુદ્ધ તમે અમુક વસ્તુઓ જોશો, સાબુનું પાણી જોઈએ, બરાબર છે, પછી પાવડરનું પાણી, એ બધા પાણી તમે જો તો સ્વાદે તમને તુરા લાગતા જોવા મળશે, કેવા છે, તુરા છે, બરાબર છે। તો આ જ બે પદાર્થોનો તમે બીજું એક વસ્તુ છે લિટમસ, લિટમસ પેપર બજારમાં મળે છે, અર્થાત તો તમે જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલની અંદર તમને આ લિટમસ ટીચર તમને આપે, એ લિટમસ લઈને તમારે પ્રેક્ટિકલ કરવાનો હોય છે। એ લિટમસ જો તમે એસિડમાં તમે બોરો તો જે ભૂરું લિટમસ છે, લિટમસ બે રેડ અને બ્લુ હશે, બરાબર છે, તો બ્લુ લિટમસ થશે ને એ તમારો રેડ થઈ જશે, ટૂંકમાં લાલ થઈ જશે, શું થઈ જશે, લાલ, જો એસિડ હોય તો, અને ઇનકેસ જો લાલ લિટમસ હોય તો તમે એની અંદર ઉમેરશો તો તમારું એ બ્લુ કલરનું થઈ જતું જોવા મળે છે। એટલે કે આ તમે ભૌતિક ગુણધર્મોના આધારે પણ આપણે જોઈ અને પદાર્થને આ એસિડિક છે કે બીજી કહી શકીએ છીએ એવી તમને સમજ થોડી ચોપડીની અંદર આપેલી છે, પહેલાં પેજની અંદર વાંચી જવું। બીજું થોડા આગળ જઈએ તમારું, બરાબર છે, કે એસિડ અને બેઝને હજુ બીજી કઈ રીતે ઓળખી શકાય તો રાસાયણિક પ્રક્રિયાઓ કરીને પણ ઓળખી શકાય છે। રાસાયણિક પ્રક્રિયામાં ભૌતિક પ્રક્રિયા જેવી છે, એક સાદી પ્રક્રિયા છે આપણે સૂચક લઈને કરવાની। તો સૂચક શું છે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મોની થોડી ખબર પડી, હવે સૂચક મેઇન વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે એવો પદાર્થ જે એસિડ સાથે કો તો બેઝ સાથે કંઈક પ્રક્રિયા કરતો હશે અને પોતાનો કો તો રંગ પરિવર્તન કરતો હશે, પોતાની વાસ પરિવર્તન કરતો હશે, એટલે કે ટૂંકમાં એની ગંધમાં કે સુગંધમાં ફેરફાર થતો હશે, આ જે પદાર્થ છે એને સૂચક કહેવાય તમારે, બરાબર છે। ધારો કે તમારે 11-12 સાયન્સમાં 10મામાં એ બધા પ્રેક્ટિકલ ઓછા આવે, પણ 11-12 સાયન્સ કેમિસ્ટ્રી અંદર આ પ્રેક્ટિકલ્સ તમારા આવે છે તટસ્થીકરણના, એની અંદર શું હોય છે, તમારે એસિડ થોડો લેવાનો છે, પછી કસનળીમાં એની અંદર થોડો સૂચક ઉમેરવાનો છે, એટલે તમારો શું થશે, રંગ ચેન્જ થઈ જશે, બરાબર છે, એટલે રંગ ચેન્જ થાય એના પરથી તમને ખબર પડે કે આ એસિડ છે કે બેઝ છે, ફરી પાછું એની અંદર આપણે તો એસિડ સાથે રંગ આપતો હોય તો બેઝ ઉમેરીશું ધીમે ધીમે, બરાબર છે, અને વધારે બેઝ ઉમેરી દઈશું તો ફરી તટસ્થીકરણ થઈને એનો રંગ જતો રહે છે, એટલે કે ટૂંકમાં રંગ પરિવર્તન થાય છે, શું થાય છે, રંગ પરિવર્તન, એટલે કે જે પદાર્થો એસિડ અને બેઝની સાથે પોતાનો રંગ અથવા તો વાસ ચેન્જ કરતા હોય એવા પદાર્થોને આપણે સૂચક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ સૂચકની તમને ખાસ જો એક માર્ક બે માર્કમાં વ્યાખ્યા આવે તો આવડવી જોઈએ। હવે સૂચકોમાં પાછા અમુક એવું છે કે કુદરતી સૂચકો છે, કુદરતી સૂચકો શું, એટલે સામાન્ય આપણે મેં તમને કીધું એમ, બરાબર, કે કપડાં ધોતા હોઈએ, બરાબર, અર્થાત તો કોઈક શરબત બનાવતા હોઈએ કે એવી કોઈક પ્રેક્ટિસ કરતા હોઈએ આપણે, બરાબર છે, પ્રેક્ટિકલ કરતા હોઈએ સાદો જ ઘરમાં થતો એવો, તો એમાં જે સૂચકો હોય બધા કેવા છે, કુદરતી સૂચકો છે, બરાબર છે। ધારો કે મેં તમને દર્શાવેલા છે, બરાબર, હળદર છે, વેનિલાર છે, લિટમસ છે, બરાબર, આની અંદર જે તમે પ્રેક્ટિકલ કરો એ બધા શું છે, કુદરતી દ્વારા સૂચક બનેલા છે,
લીટમસની વાત કરીએ તો તમારે એ લીટમસ જે છે એ એક પ્રકારની બે વનસ્પતિ છે, એના અર્કમાંથી કાઢવામાં આવેલો છે. એની અંદર એક થાઇલોફાઇટા છે, તમારે દર્શાવેલું છે પેજની અંદર, બરાબર છે. એ સૂચકની અંદર તમારી એક માર્ક્સની અંદર પૂછાય કે થાઇલોફાઇટા અને લાઇકેન, બરાબર છે. તમારે બાયોલોજીની અંદર આ બંને છોડ વિશે ભણવાનું આવે છે. એટલે લીટમસ જે છે એ તમારે એક તો લાઇકેન અને થાઇલોફાઇટા, બરાબર, આમાંથી નિષ્કર્ષિત કરીને બનાવવામાં આવે છે, એ તમને દર્શાવેલું છે. બીજું છે તમારા કૃત્રિમ સૂચકો. કૃત્રિમ સૂચકોની વાત કરીએ તો ફિનોલથેલિન અને મિથાઇલ ઓરેન્જ, આ તમારા કૃત્રિમ સૂચકો છે. એ જે તમારે પ્રેક્ટિકલ્સ કરો તો એ પ્રયોગશાળામાં આ સૂચકો તમારે જોવા મળે છે. એટલે કહેવા નંબર પેજ નંબર એક ઉપર તમને જે, એટલે કે ટૂંકમાં ચેપ્ટર નંબર બે એસિડ બેઝનું જે શરૂઆત છે, બરાબર છે, એ શરૂઆતની અંદર પેજ નંબર 17 ઉપર તમારે, બરાબર છે, એના વિશે થોડી સમજૂતી તમને આપેલી છે, બરાબર છે. એટલે કે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો, સૂચક વિશે, બરાબર. સૂચકનું મેં તમને કીધું એમ કુદરતી અને કૃત્રિમ એ બે પ્રકારના સૂચકો હોય છે. એના નામ પણ આપણને આવડવા જોઈએ, એક અને બે માર્કમાં પૂછે તમારે તૈયાર કરી નાખવાના છે. બીજું એક ખાસ શું છે તમારે, એ વાસની મેં તમને વાત કરી, બરાબર, દ્રાણેન્દ્રિય સૂચકો. જે પદાર્થો એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી અને પોતાની વાસ ચેન્જ કરી દેતા હોય, બરાબર છે, એમાં મેં તમને એમ કીધું વેનિલા, ડુંગળી અને લવિંગ, એમાં શું છે કદાચ, બરાબર, કે આ ડુંગળીનો આપણે સામાન્ય દર ઘરે પણ પ્રેક્ટિકલ કરી શકીએ. એ ડુંગળીને કાપી નાખવાની, એ કાપી નાખીને એની અંદર શું કરવાનું, તમારે એક કપડાની અંદર સુતરો કપડું સારામાં સારું કપડાની અંદર બોધી અને મૂકી રાખવાનું. પછી બીજે દિવસ તમે એને સુગંધ જોશો તો તમને ડુંગળીની અંદર સુગંધ આવતી હશે. શું આવશે? ડુંગળીની સુગંધ. હવે એ જે કપડું જે છે તમારે એસિડમાં બોરવાનું અને બેઝમાં બોરવાનું, બરાબર છે, અને પછી તમે એની વાસ લેજો, બરાબર છે. હું અત્યારે આ પ્રેક્ટિકલ, ખરેખર આ પ્રેક્ટિકલ હશે, બરાબર છે, એ વખતે ખાસ તમારે આ ધ્યાન રાખવાનું, કારણ કે આ બે પ્રેક્ટિકલમાં તો તમારે કદાચ ના મેર પડે, પણ ડુંગળીના પ્રેક્ટિકલમાં તો ખાસ તમે પોતાને ઘરે પણ કરી શકો છો. હવે આ લોકો એસિડ જોડે પ્રક્રિયા કરે છે અને બેઝ જોડે પ્રક્રિયા કરે છે. હવે શું પ્રક્રિયા કરી, બરાબર છે, શું કરે છે એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ છે, જે એસિડ અને બેઝની સાથે વાસ બદલે એને દ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. એટલે વેનિલા આર્ક લો તમે, લવિંગનું તિલિક કસનળીમાં લો, કાં તો ડુંગળીનું મેં કીધું એમ, એને તમે એસિડ જોડે પ્રક્રિયા કરજો, બરાબર. એટલે એસિડના પાણીમાં અથવા તો એને એસિડમાં બે ત્રણ ટીપો નાખવાનો, કાં તો આપણે કપડું હોય તો એસિડમાં બોરવાનું. તો એસિડ સાથે આ લોકો શું કરશે ખબર છે, પોતાની વાસ બદલતા નથી. એસિડ સાથે આ બધા પોતાની વાસ ચેન્જ નહીં કરે. પણ જ્યારે તમે NaOH દે, એસિડ એટલે શું, તમે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એ ગમે તે એસિડ નાખવાના, બરાબર છે, તો એ પોતાની વાસ ચેન્જ કરતા નથી. અને જેવો તમે NaOH જેવો પદાર્થ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એવા પદાર્થો જો આની અંદર નાખવામાં આવે તો એ પોતાની વાસ બદલે છે. એટલે કહી શકીએ એસિડમાં વાસ બદલાતી નથી અને બેઝમાં વાસ બદલે છે, એમ આપણે એને કહી શકીએ છીએ. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, તમને આટલી સુધીની થોડી માહિતી તમને સ્ટાર્ટિંગમાં છે પેજ નંબર 17-18 ઉપર, કે એસિડ શું છે, બેઝ શું છે, બરાબર. એસિડ મેં તમને કીધું સ્વાદે ખાટા હોય છે, લીટમસમાં, બરાબર, રૂપાંતર કરે છે. એસિડ એટલે લાલ લીટમસ, બરાબર છે, અને બેઝ એટલે ભૂરું લીટમસ. આ રીતે તમારે યાદ રાખવાનું, ચેન્જ એ રીતે થાય, બરાબર. એ સિવાય બીજું એક આપણે કહી શકીએ કે એસિડ એટલે શું, તો જે આયનો H+ આયન અથવા તો H3O+ આયન, બરાબર છે. આગળ હું તમને લઉં થોડું કે એસિડ કેમ, બરાબર છે, તો જે પદાર્થો આયનીકરણ દ્વારા, બરાબર, એટલે પાણીનું અંદર સંયોજન બનાવે. એસિડની હું તમને વાત કરું તો એસિડ એટલે દ્રાવણ H+ અથવા તો H3O+ આયન ઉત્પન્ન કરે, બરાબર છે. એટલે કે કોઈપણ પદાર્થને જો તમે પાણીની અંદર દ્રાવણ બનાવો અને એ દ્રાવણમાં એક આયન તરીકે, બરાબર છે, ધારો કે હું HCl છે, બરાબર છે, એને પાણી જોડે પ્રક્રિયા કરું તો મને જે H3O+ મળે છે, બરાબર છે, અને Cl- અહીં આગળ આવશે તમારે, બરાબર. એટલે કે પાણી જોડે પ્રક્રિયા કરી એ H+ આયન અને Cl- આયન, બરાબર, H3O કાં તો H+ આયન ઉત્પન્ન કરે છે, માટે તે એસિડ કહેવામાં આવે છે. એ જ રીતે તમારે પ્રયોગશાળામાં બીજો એક એસિડ જોવા મળતો હોય H2SO4, બરાબર છે. H2SO4 પણ, બરાબર, ટ્વાઇસ H+ પ્લસ તમારે SO4-2, બરાબર છે. આ રીતે H+ આયન ઉત્પન્ન કરે છે. કહેવાનો મતલબ એ છે કે ગમે તે તમે એસિડ લો, બરાબર, H NO3 લઈએ આપણે,
बराबर है, आ एक सक्रिय एसिड है एच प्लस एन थ्री माइनस वन बराबर है। लेकिन अँ तुम जुओ बराबर है एच प्लस एच थ्री प्लस बराबर है पानी साथ एच थ्री प्लस थे कारण एच प्लस एट अस्तित्व धरावत नहीं एम कही सकते। लेकिन जे एसिड जो है तेरे एट कोईपण एसिड बराबर नाम तमने आवड़ता घना बदा अपने नाम आवड़ता हो बराबर ने प्रयोगशाला में जवाब मे खास तो एक सौथी अगत्यने एसिडमां एमां सल्फ्यूरिक एसिड ए एसिडनो राजा कहेवाय छे बराबर। एटले सल्फ्यूरिक एसिड हाइड्रोक्लोरिक एसिड नाइट्रिक एसिड एसिटिक एसिड घणा बधा जोवा मळे छे तमारा बराबर। प्रोपियोनिक एसिड ने पछी फॉर्मिक एसिड ने बधा घणा बधा तमारे भणवाना आवशे पण ए बधा ज द्रावणनी अंदर एच प्लस आयन उत्पन्न करे छे एम कही शकाय। एटले एसिड विशेनुं थोड़ुं आपणने मगजमां होवुं जोईए के एच प्लस उत्पन्न करे ए एसिड कहेवाय छे बराबर छे। आगळ थोड़ुं हूँ जाऊं बेज विशेनी थोड़ी सामान्य समज आपूं बराबर छे। तो बेज शू छे तो बेज ए पोताना द्रावणनी अंदर ओ एच माइनस आयन उत्पन्न करे छे। शू उत्पन्न करे छे ओ एच माइनस। धारो कि हूँ तमने एन ए ओ एच एक सादो बेज तमने कहूँ तो एन ए प्लस अने ओ एच माइनस एटले पोताना द्रावणनी अंदर ए लोको धातु अने आ रीते बराबर ओ एच एट के जे पदार्थों द्रावणनी अंदर हाइड्रोक्साइड आयन एम कहे हाइड्रोक्साइड आयन उत्पन्न करता हो स्वभाव बेजिक गुणधर्मों धरावता जोवा मळे छे। एटले एसिड अने बेज विशेनी जे प्राथमिक ख्याल छे ने आपणने होवो जोईए बराबर छे। एसिड हवे एसिड केवी रीते बने छे बेज केवी रीते बने छे रासायनिक प्रक्रियाओ केवी छे ए स्टेप बाय स्टेप आपणे विडियोमां समजीशुं। पण पहेलुं तमारे थोड़ू आ विडियोनी अंदर नाखवो पड़े तो नोट पेन जोड़ी राखवानी अने थोड़ा खास मुद्दा ध्यान राखवाना एना भौतिक गुणधर्मो विशे थोड़ू खबर पड़ी जोईए। એસિડ દ્રાવણ કેવી રીતે બનાવે છે બેઝ દ્રાવણ કેવી રીતે બનાવે છે અને સૂચક શું છે બરાબર આટલું તમે તૈયાર કરશો એટલે આનું સ્ટાર્ટિંગ તમને ખબર પડી જશે બરાબર છે। એનાથી હવે એક સ્ટેપ થોડું આપણે આગળ લઈએ બરાબર છે। આટલું તમારે પેજ નંબર 17 અને 18 ઉપર તમને આપેલું છે એટલે ખાસ તમારે જોઈ લેવું બરાબર। સૂચકના બધાના નામ તમને આવડવા જોઈએ બરાબર છે। થાયલોફાયટા અને લાઇકિનમાંથી આપણે જે લિટમસ બને છે થોડો ખ્યાલ હોવો જોઈએ। બીજું છે તમારે દ્રાણેન્દ્રિય સૂચકો કયા છે બરાબર અને ખાસ યાદ રાખવાનું દ્રાણેન્દ્રિય જે સૂચકો છે એ એસિડ સાથે કદી વાસ ચેન્જ ના કરે બેઝ જોડે કરે છે એવું ધ્યાન રાખવું। હવે એક પ્રયોગ તમારે લઈએ કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા જો હું જ્યારે આ તમે વિડીયો જોવો તો ખાસ જોડે ચોપડી રાખજો તમે બરાબર કારણ કે એની અંદર ચોપડી જોડે તમારે શું મેઇન ટોપિક હું જે બોલીશ એ તમારે ચોપડીમાં મેચ કરવાના અને આખી ચોપડી કંઈ તૈયાર કરવાની જરૂર નથી તમારે બરાબર। આ મેઇન પોઈન્ટ જે અંદર આવી જાય અને તમને ખબર પડી જાય કારણ કે કોઈપણ ક્વેશ્ચન હોય બરાબર છે એક કે બે લીટીનો જ હોય અને પછી એને શું આપણે પોતાને રીતે એને લખવાનું હોય છે પોતાની ભાષાની અંદર બરાબર। એટલે મેઇન વસ્તુ શું છે અહીં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે આટલી જ વસ્તુ શું બને તો હાઇડ્રોજન બને આ એક લીટી તમને આવડવી જોઈએ બરાબર છે। અને તમને ચોપડીની અંદર આખો એક પ્રયોગ આવેલો છે કે કોઈ પણ તમે એસિડ લો બરાબર એમાં સલ્ફ્યુરિક એસિડ લઈ શકો છો હાઇડ્રોક્લોરિક એસિડ લઈ શકો છો બરાબર નાઇટ્રિક એસિડ નહીં લેવાય। નાઇટ્રિક એસિડ કેમ નહીં લેવાય તો એ જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ પણ અત્યારે ખાલી ઉપર છેલ્લું તમને કહું કે નાઇટ્રિક એસિડ એ ખૂબ જ સક્રિય એસિડ છે અને એ શું કરે છે જ્યારે ધાતુ જોડે પ્રક્રિયા કરે ને ત્યારે જે એચ પ્લસ આયનનું ઓક્સિડેશન થઈ જાય છે એટલે પાણી બની જાય છે। શું બને છે પાણી। એટલે તમારે જ્યારે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનું કંઈક લખવાનું સમીકરણ આવે તો આપણે એચ ટુ એસો ફોર કે એચ સી એલ લઈશું બરાબર। ધારો કે હું કોક ધાતુ આપણે લઈ લઈએ ઝીંક ધાતુ લઈ લઈએ બરાબર ઝીંક ધાતુની મારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવી છે બરાબર। એટલે કે એક કસનળી હોય તમને ચોપડીમાં બતાવેલી છે આકૃતિ બતાવેલી હોય એમ બરાબર છે એની અંદર તમારે બરાબર છે હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું। હાઇડ્રોક્લોરિક એસિડની અંદર તમે હાઇડ્રોજન કરતાં સક્રિય ધાતુ લેજો થોડી જો નિષ્ક્રિય ધાતુ એટલે કે વધારે સક્રિય હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય ધાતુ લેવાની તમારે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય જો ઓછી સક્રિય લઈએ તો હાઇડ્રોજન વાયુ પાછા ઉત્પન્ન ના થાય આ એક મુદ્દો ખાસ યાદ રાખજો તમે। એટલે કે ઝીંક ધાતુ હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય છે બરાબર। હાઇડ્રોક્લોરિક એસિડ તમારે કસનળીમાં લીધું બરાબર છે હવે એ કસનળીમાં તમારે ઝીંક ધાતુ નાખવાની તો જેવી ઝીંક ધાતુ નાખશો તમે એટલે કે ZnCl2 બરાબર છે અને હાઇડ્રોજન વાયુ તમારે ઉત્પન્ન થાય છે બરાબર છે। હવે મેઇન વસ્તુ એ થશે સાહેબ આ સમીકરણ પાછું એને સંતુલિત કરવું પડે એ આપણે ચેપ્ટર એકની અંદર ભણ્યા હતા બરાબર છે। મેઇન સૂત્રો આપણને આવડવા જોઈએ પછી આ બાજુ જેટલા
धातु के अधातुना परमाणु હોય એટલા જ આ બાજુ આપણે એટલા પરમાણુ હતો તો અણુ હોવા જોઈએ બરોબર છે એટલે કે આ બાજુ ZnO1 છે ZnO1 છે પણ Cl2 છે એટલે મારે અહીં બે કરવા પડે એટલે જો ZnCl2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ જશે એટલે આ એક સમીકરણ તમને ખાસ આવડવું જોઈએ બરોબર છે એટલે કે મેઇન વસ્તુ એક જ છે કે તમારે એસિડ ધાતુ જોડે પ્રક્રિયા કરે ગુજરાતીમાં બરોબર કે ધાતુ વત્તા એસિડ એટલે તમને મળે ક્ષાર અને જોડે હાઇડ્રોજન વાયુ બરોબર છે આ એટલું ગુજરાતીમાં તમને સમીકરણ આવડવું જોઈએ દસમા ધોરણની અંદર વાત કહું કારણ કે બધા છોકરા એટલા બધા હોશિયાર ના હોય કે આખે આખું તૈયાર કરી શકે એટલે રસાયણ વિજ્ઞાનની અંદર જો તમને બહુ ડિટેલમાં ના જાઓ તો મેઇન વસ્તુ શું છે રસાયણ વિજ્ઞાન આમ તો ઈઝી જ છે બરોબર છે પણ તમારું મેઇન જે ક્વેશ્ચન છે ને એક કે બે લીટીમાં જ થતો હોય એનો જવાબ તો એ મેઇન વસ્તુ તમારે યાદ રાખવાની બરોબર આ ગુજરાતી યાદ રાખો પછી એક સમીકરણ યાદ રાખવાનું ડિટેલમાં જો તૈયાર કરવું હોય જેને વધારે માર્ક્સ લાવે એ ડિટેલમાં જઈ શકે છે બરોબર છે પણ આ એક પ્રક્રિયા તમને ચોપડીની અંદર આપેલી છે હું તમને બુક્સની અંદર પણ સમજાવી દઉં કે બુક્સની અંદર પણ જો તમને અંદર આપેલી છે એક પ્રક્રિયા છે એની અંદર તમારે HCl નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ લેવાનું કીધેલું છે પણ મેં એમ કીધું એમ બરાબર નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ જોડે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ના થાય હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ જોડે ઉત્પન્ન થતો જોવા મળે છે અને તમને સમીકરણ સ્વરૂપે પણ આપેલું છે બરાબર છે આ થઈ તમારી એસિડ સાથેની પ્રક્રિયા એટલે તમે ગમે તે તમે દર્શાવી શકો છો એની અંદર બરાબર છે એસિડ સાથેની પ્રક્રિયા પછી બીજી એક પ્રક્રિયા છે તમારે કે સલ્ફ્યુરિક એસિડ સાથેની તમારે લેવી હોય બરાબર ZnH2SO4 તો અહીં તમને ZnSO4 અને આ બાજુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતું જોવા મળે છે બરાબર છે એટલે ખાસ તમારે એક સલ્ફ્યુરિક એસિડને એક હાઇડ્રોક્લોરિક એસિડની આ તમને આવડે બરાબર પછી આકૃતિ અંદર આપણે એ આકૃતિ દોરવાની પરીક્ષા પૂછાય તો પછી તમારે એની સમજૂતી લખવાની છે પણ એક માર્કમાં અથવા તો સામાન્ય બે માર્ક્સની અંદર સમીકરણ અને સમજૂતી કે તો તમે ખાસ આટલું જ યાદ રાખવાનું ગુજરાતીમાં ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય બીજું એ વસ્તુ ખાસ યાદ રાખવાની એસિડની અંદર હજુ તમને કહું બરાબર એસિડ ધાતુ સાથે ક્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે બરાબર હાઇડ્રોજન વાયુ ક્યારે ઉત્પન્ન કરે તો યાદ રાખવાનું કે હાઇડ્રોજન કરતો આ ધાતુ વધારે ક્રિયાશીલ હોવી જોઈએ ઓછી ક્રિયાશીલ હશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી આ ખાસ તમારે યાદ રાખવાનું એટલે કે આ તમારા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થઈ ગઈ જોડે જોડે હું ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા લઈ લઉં બરાબર આવું